नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला, जेम्स शिक्षण संकुल ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। आजना वीडियो नी अंदर विद्यार्थी मित्रों आपने धोरण 8 विषय इंग्लिश एम आज आप यूनिट 2 चाली रही है, बराबर, जेनु नाम है यू लव इंग्लिश डोंट यू। तो विद्यार्थी मित्रों, लास्ट वीडियो नी अंदर आपने एक्टिविटी 5 नो अभ्यास करियो हतो, बराबर ने। आ एक्टिविटी 5 जे छे एनो आपणे अभ्यास करी चुक्या छी। तो आजना वीडियो नी अंदर आपणे एक्टिविटी 6 नो अभ्यास करवानो छे। कई एक्टिविटी? एक्टिविटी 6 जे तमारा इंग्लिशना जे पाठ इंग्लिशनु जे पाठ्यपुस्तक छे, इंग्लिशनु जे टेक्स्ट बुक छे, एना अंदर पेज नंबर 17 ऊपर दर्शावामां आवेल छे। हवे अहीं एक्टिविटी 6 में एवुं कहे छे कि वी स्टडी द गिवन एक्सप्रेशन्स, यू केन यूज देम टू एक्सप्रेस योर व्यू इन फेवर ऑफ समथिंग ओर अगेन्स्ट समथिंग। फेवर ऑफ समथिंग ओर अगेन्स्ट समथिंग, फेवर एटले कि कोईना पक्षमां होवुं અને અગેન્સ્ટ એટલે એના વિરોધમાં, બરાબર। એટલે અહીંયા આપણને બે પ્રકારના જે વ્યૂઝ આપેલા છે, બરાબર, કે આપણે જે કહીએ ને બે પ્રકારના વ્યૂઝ, કે ભાઈ આપણી ઈચ્છાશક્તિ હોય, આપણો વિચાર હોય, બરાબર, કે આપણી સલાહ, જે આપણે વાત કરીએ સલાહ સૂચન એમ તો અહીંયા કોષ્ટકની અંદર બે ભાગમાં એવા સૂચનો આપેલા છે, એવા વ્યૂઝ આપેલા છે। એક તો એક ઇન ફેવર ઓફ સમથિંગ, કે કોઈક વસ્તુના પક્ષમાં, અને બીજું કે અગેન્સ્ટ સમથિંગ, જો કોઈક વસ્તુના વિરુદ્ધમાં હોય તો। ભાઈ માની લો કે ભાઈ શાળાની અંદર બધા મિત્રો હો તમે વિદ્યાર્થી મિત્રો, અને એના અંદર કોઈ ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવ્યો હોય, બરાબર, તો એના અંદર તમે બધા એના પક્ષમાં હો, એગ્રી થાઓ, તે ફેવર કહેવાય, અને જો તમે એના વિરુદ્ધમાં હો તો એ શું કહેવાય, અગેન્સ્ટ કહેવાય। તો અહીંયા જે આપેલું છે કોષ્ટકની અંદર, સૌથી પહેલાં આપણે એનો અભ્યાસ કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ ઇન ફેવર ઓફ સમથિંગની અંદર, બરાબર, કયું પહેલાં આપણે જોઈશું, ઇન ફેવર ઓફ સમથિંગમાં, બરાબર, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણે અહીંયા ઇન ફેવર ઓફ સમથિંગની અંદર આપણે જે કયા કયા વાક્યો આપેલા છે, કયા વ્યૂઝ આપેલા છે, એનો આપણે અભ્યાસ કરી લઈએ। ઓકે, પહેલું છે કે ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ। કોઈ આપણી સમક્ષ કંઈ પ્રસ્તાવ મૂકે તો આપણે એને કહી શકીએ કે ધેટ્સ રાઇટ, એ સારું છે, ઓલ રાઇટ, બરાબર છે, એઝ યુ વિશ, જેવી તમારી ઈચ્છા એવું આપણે કહી શકીએ ને। એના પક્ષમાં આપણે એના પક્ષમાં નિર્ણય આપવો હોય, પક્ષમાં સૂચન આપવું હોય તો આપણે આ કહી શકીએ। ત્યાર પછીનું છે વિદ્યાર્થી મિત્રો, યુ આર રાઇટ, યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, એટલે કે યુ આર રાઇટનું શું ગુરુપ છે એમ, યુ આર રાઇટ, ધેટ ઇઝ રાઇટ, ધેટ્સ રાઇટ જે છે ધેટ ઇઝ રાઇટનું શું ગુરુપ છે, બરાબર। એના પછી છે ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, કોઈ આપણી સમક્ષ કોઈ યુક્તિ રજૂ કરી કે ભાઈ મા આપણે આમ કરીએ તો આપણને એની યુક્તિનો સુઝાવ, બરાબર, સારો લાગે, એનો આઈડિયા સારો લાગે, તો આપણે કીધું કે ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા। ત્યાર પછીનું છે કે દેટ્સ અ ગુડ પોઈન્ટ, કે દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ, ખૂબ જ સારો મુદ્દો છે એમ। એના પછી આઈ એગ્રી, બરાબર, કે પછી આઈ એગ્રી વિથ યુ, ભાઈ તમે કોઈ વ્યક્તિની વાતમાં સંમત હોય તો તમે કહી શકો ભાઈ યસ આઈ એગ્રી, અથવા તો પછી આપણે આપું ભાઈ આઈ એગ્રી વિથ યુ, કે હું તારી સાથે સંમત છું એમ। ત્યાર પછીનું જે છે કે ભાઈ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, કે હું સંપૂર્ણપણે તારી સાથે સંમત છું એમ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, બરાબર। ત્યાર પછી લખેલું છે કે ભાઈ ઓ યસ, કોઈ આપણી સમક્ષ કઈ વાત રજૂ કરી અને આપણે કીધું કે ભાઈ એવું છે ને ત્યાં, કે આજે આપણે ત્યાં જવાનું છે, બરાબર, કોઈ મામાનગરે કે માસીનગર, તો આપણે કહીએ કે યાર હા ઓ યસ એમ। ત્યાર પછી આઈ એન્ટાયરલી એગ્રી, કે હું વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે તારી સાથે સંમત છું એમ। પછી આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, બરાબર, હું વિચારું છું કે આ ખૂબ જ સારી રીતે છે, બરાબર। અને છેલ્લે લેટ્સ, લેટ્સ એટલે કે ચલો, કોઈ આપણી સમક્ષ કોઈ
વાત રજૂ કરે, સૂચન રજૂ કરે તો આપણે એને કેવું કે હા બરાબર છે ચલો, બરાબર કોઈ આપણને કીધું કે ચાલ બજારમાં જવું છે કે ચાલ સ્ટેશનરી દુકાન જવું છે તો આપણે કીધું હા ચાલો, તો આપણે એની વાતમાં સહમત છીએ એટલે અહીંયા જે બધા જે શબ્દ સમૂહ તમે વિદ્યાર્થી મિત્રો જે બધા કેવા છે ઇન ફેવર ઓફ સમથિંગ, એટલે કે કોઈ વાત થાય છે અને તમે એના પક્ષમાં છો, તમને યોગ્ય લાગે છે જેના પક્ષમાં જે આપણે વાક્યો બોલવાના હોય, બરાબર, તો એ બધા વાક્યો અહીંયા આપણે આ ચર્ચા કરી, બરાબર. હવે આપણે વાત કરવાની છે અગેન્સ્ટ વાળી, કઈ અગેન્સ્ટ સમથિંગ વાળી. તો અગેન્સ્ટ સમથિંગ કે વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ આપણી સમક્ષ એના વિચારો રજૂ કરે છે, કોઈ વાત આપણી સામે કરે છે તો એ આપણે યોગ્ય નથી લાગતી, બરાબર, તો આપણે એના પક્ષમાંની પણ એના વિરુદ્ધમાં હોઈએ છીએ, તો એના વિશેની જે વાત છે એ અહીંયા અગેન્સ્ટ સમથિંગની અંદર દર્શાવવામાં આવેલું છે. તો સૌથી પહેલું છે કે આઈ ડોન્ટ થિંક સો, બરાબર, આઈ ડોન્ટ થિંક સો કે હું આવું વિચારી શકું નહીં, આઈ ડોન્ટ થિંક સો ભાઈ મને આવો વિચાર ન આવે, બરાબર, કે ભાઈ નહીં હું આવું વિચારતો નથી, હું વિચારતી નથી એમ. ત્યાર પછી સોરી, આઈ ડિસએગ્રી, બરાબર, કે ભાઈ હું દિલગીર છું, હું સહમત નથી, અથવા ભાઈ આઈ ટોટલી ડિસએગ્રી, કે હું બિલકુલ સહમત નથી. કોઈ વાત હોય, આપણો મિત્ર હોય, કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આપણી સામે કોઈ વાત રજૂ કરે કે ભાઈ આપણે આમ કરીએ તો, આપણે તેમ કરીએ તો, અને આપણને એમાં સહમતિ ન હોય તો આપણે એને કહી શકીએ સોરી આઈ ડિસએગ્રી, અથવા તો આઈ ટોટલી ડિસએગ્રી. આ શું છે? અગેન્સ્ટ ઓફ સમથિંગ, બરાબર, કે ભાઈ કોઈ વ્યક્તિના તમે વિરુદ્ધમાં હોય ત્યારે આ શબ્દો, આ શબ્દ સમૂહ આપણે આને યુઝ કરવાનો છે. ત્યાર પછીનું વાક્ય છે કે નો, દેટ ઇઝ નોટ રાઇટ, દેટ્સ નોટ રાઇટ લખ્યું કે દેટ્સ જે છે દેટ ઇઝ નું પૂરું છે કે નો, દેટ્સ નોટ રાઇટ, ના તે સત્ય નથી, બરાબર. કોઈ વાત આપણી સમક્ષ રજૂ કરી હોય તે વાત તદ્દન ખોટી હોય તો આપણે એને કહી શકીએ કે ના એ આ વાત ખોટી છે ભાઈ, બરાબર, એટલે કે નો દેટ્સ નોટ રાઇટ, ના આ સત્ય નથી. ત્યાર પછીનો શબ્દ સમૂહ છે કે ભાઈ યસ દેટ મે બી ટ્રુ બટ, બરાબર, બટ પછી અટકી જાય છે. પહેલાં વાક્ય કેવું છે જુઓ કે યસ દેટ મે બી ટ્રુ, હા કદાચ સત્ય હોઈ શકે, પછી બટ પણ, એટલે એના અંદર આપણે પૂરેપૂરી સહમતિ દર્શાવતા નથી. સામેવાળા વ્યક્તિની વાત આપણે સાંભળી, આપણે એને હાકારો આપી છે, પણ 100% આપણે એનો પક્ષ લેતા નથી, એટલે અહીંયા બટ પરંતુ આપણે નહીં કે હા તારી વાત સાથે પણ મજા નહીં આવે એમ, આપણે આગળ પછી પણની પછી કોઈ પણ વાક્ય જોડી શકીએ ને એમ. ત્યાર પછીનું વાક્ય છે કે ભાઈ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, કે ભાઈ હું દિલગીર છું પણ હું સહમત નથી, બરાબર, હું દિલગીર છું પણ હું સહમત નથી, તે જે વાત કરી છે તારી વાત સાચી પણ હું દિલગીર છું, તારી વાત સાથે હું સહમત નથી, બરાબર. ત્યાર પછી કહે છે કે ભાઈ આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, કે ભાઈ હું તારી સાથે સહમત છું એ માટે ચોક્કસ નથી, એમ તમે જે વાત કરી છે એમાં હું તમારી સાથે સહમત છું, સામેવાળે કીધું આપણને કે ભાઈ તમે સહમત છો ને, તો આપણે એને કહી શકીએ ભાઈ હું ચોક્કસ ન કહી શકું. એના પછી કે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું બધા જ માટે એગ્રી નથી, એમ કે સહમત નથી. ત્યાર પછીનું છે સોરી બટ આઈ ફીલ દેટ, બરાબર, કે દિલગીર સોરી એટલે દિલગીર, બરાબર ને, કે ભાઈ હું દિલગીર છું બટ આઈ ફીલ દેટ, બટ તો હું માનું છું કે હું એવો અનુભવ કરું છું, એવી વાત થઈ શકે. આગળ પછી આપણે અટકી જઈએ કંઈક પણ આપણે આ વાત અટકાવી દઈએ પણ, બરાબર. ત્યાર પછી છે કે નો સર્ટેનલી નોટ, ના બિલકુલ નહીં, એમ કોઈ વાત આપણી સમક્ષ રજૂ કરી હોય કે ભાઈ બહાર જવાનું છે કે આમ કરવાનું છે કે તેમ છે, તો આપણે એને ચોખ્ખી ના પાડી દઈએ સ્પષ્ટપણે, બરાબર, કે ના ભાઈ આ વસ્તુ નહીં, નો સર્ટેનલી નોટ. અને ત્યાર પછી કે લેટ્સ નોટ, કે કોઈ આપણે કીધું કે ચલો ભાઈ આપણે મૂવી જોવા જઈએ, બરાબર, કે આઈસ્ક્રીમ ખાવા જઈએ કે પાણીપુરી ખાવા જઈએ, તો આપણે એને કહી દઈએ કે ભાઈ લેટ્સ નોટ, ના નથી ચાલવું, બરાબર. તો અહીંયા જે આ બધા વાક્યો છે એ કયા છે? અગેન્સ્ટવાળા અને વિરુદ્ધવાળા. તો વિદ્યાર્થી મિત્રો, આજની જે એક્ટિવિટી 6 એના અંદર આપણે બે પ્રકારના શબ્દ સમૂહો જોયા, બે પ્રકારના શબ્દો
જોયા વાક્યોની અંદર જે ઉપયોગ થાય છે એક ઇન ફેવર ઓફ સમથિંગ એટલે કે કોઈ વ્યક્તિ આપણી સમક્ષ કોઈ વાત રજૂ કરે છે તો આપણે એનો પક્ષની અંદર હાકારો ભરીએ છીએ બરાબર એની માટે બીજું જે છે અગેન્સ્ટ સમથિંગ કે કોઈ વ્યક્તિ આપણી સમક્ષ એવી વાતો રજૂ કરે છે કે જેના અંદર આપણે સહમતિ નથી દર્શાવતા તો એ વાક્ય બરાબર તો બે પ્રકારના આપણે આ વાક્યો જોયા બરાબર હવે એના પછીનું જે એક્ટિવિટી છે એના અંદર છે કે યુઝ ધ એબો એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ અહીંયા ડાયલોગ જે છે એને કમ્પ્લીટ કરવાના છે તે વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને એક્ટિવિટી સિક્સની અંદર આ ઇન ફેવર ઓફ સમથિંગ અને અગર સમથિંગની જે મેં તમને સમજણ આપી આપણે અભ્યાસ કર્યો તો હું આશા રાખું છું કે તમને સારો એવો ખ્યાલ આવ્યો તો મિત્રો હવે અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ નવા વિડીયોમાં આપણે આની પછીની એક્ટિવિટી સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.